કે જાડું પાણી છે તમે ખાલી બે જ ગ્લાસ પીશો ને એટલે તમને એવું થશે કે બહુ હેવી થઈ ગયું છે મારે જમવું નથી એમ આ પાણી મેગ્નેટ એકદમ હલકું કરે છે પતલું કરે છે અને આપણા અંદરના જે ખાવાના ડાયજેસ્ટ કરે છે અંદરની નળીઓ સફ કરે છે તમારું વેટ લોસ કરે છે તમારા વાળ કરતા એ બધું તમે આંખમાં છાંટો તો તમારા નંબર પણ જાય છે આ પાણીને એટલો બધો રિઝલ્ટ છે પહેલાં પહેલાં આ પાણીનો ડેમો પણ છે તમે ખાલી એવું પાણી પણ પીવો ને તો તમારી અંદર એટલી તાકાત આવે છે અમે તો પાણી ખાલી હાથમાં સેનિટાઈઝર કરાવીએ છીએ અને એટલી તાકાત આવે છે અને આપણે એવું સમજીએ છીએ કે આપણે અંદરથી ફિટ છે અંદરથી ફિટ નથી રોગ અચાનક આવે છે રોગ કહીને આવવાનો નથી બરાબર છે એટલે અંદરથી ફિટ રહેવા માટે અંદરની સાફ સફાઈ જરૂરી છે જે આંતરડાની કારણ કે આંતરડામાં આપણે ગમે તેટલું 3-4 ટાઈમ જમીએ છીએ આપણે એવું વિચારીએ કે સવાર આપણે ટોયલેટ દિવસે જવાય છે પણ એ નથી અંદરથી પૂરેપૂરું સાફ થતું નથી સાઈડ પર જમા થતું રહે છે કે ચરબીના ફોર્મમાં તમારો અંદરનો કચરો જમા થાય છે એ કચરો જમા થઈ અને તમારો અંદરનો સડો થાય તમને રોગ ફરાવે છે ઘણી વાર પણ છે ગાલ પર બધા આ જે બધા પ્રોબ્લેમ થાય છે આપણો બ્લડનો બગાડ છે એટલે તમારે અંદરથી મેઇન ક્લીન રહેવાનું છે આપણે બહાર ભલે ગમે તેવું લાગે કંઈ પણ કામ કરે થાકો લાગે જ છે થોડી આપણે ગમે તેવું આપણે સાપુતારા જતા હોય ગાડી બેસીને જતા હોય ને તો આપણે ઉતરીએ ને બેસીને જતા હોય થાકી ગયા એવું થાય છે ને હમ કે એ આખી એનર્જી આપણી લઈ લે છે લોખંડ આયરન આયરન એટલે શું લોખંડ અને મેગ્નેટ જે અડે છે ને એટલે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નળી નળીએ ચાલે છે એટલે આમાં ખાલી સિમ્પલ સોબર જ છે કે આપણે શરીર આપણું શરીર મેગ્નેટથી ચાલે છે બરાબર છે આ જોવા જાઓ તો તમે આમાં 20 મેગ્નેટ એક સાથે આપે 20 મેગ્નેટ છે એટલે 24 બરાબર છે હવે તમે આવી બોટલો અહીં 2-3 અને 6 એ મૂકી દો એક સાથે 6 ચાર્જ અલ્કલાઇન થાય ચાર્જ અલ્કલાઇન થાય અને જો આને એકલાને બી કવર કરું તો હવે મારા પાસે આ એક છે હું શું કરું છું મારી પાસે બે એક્સ્ટ્રા મેગ્નેટ આવ્યા છે તો ડીમાર્ટમાં આ બોટલ મળે છે એને સેલોટેપથી લગાડી દઉં છું પણ ખબર નહીં આટલું સારું કવર મળ્યું છે તો આની સાથે કવર થઈ જાય છે એટલે મેગ્નેટ આની બોટલની સાથે સંપર્ક થાય છે ત્યારે એક મેગ્નેટ 600 ml પાણીને આલ્કલાઇન બનાવવા 15 મિનિટ જોઈએ છે 15 મિનિટ એટલે આ બધું મેં બહુ ડીપ લેવલ પર જઈને જોયું તમે જ્યુસ પણ પીઓ ને જ્યુસ પણ તમે તમારા ચાર્જ કોઈ પણ વસ્તુ તમે 6-4-5 ગ્લાસ રાખવાનું ગ્લાસ મૂકી દો અત્યારે બધાને પાણી આલ્કલાઇન બનવું હશે આખો ટેસ્ટ અલગ હશે તમે જે પાણી લાવ્યા ને અને એ મૂકી જુઓ બધાને પીવડાવો આ પાણી આખું અલગ ટેસ્ટ હશે આપણે બે ડેમો પણ લઈ લઈએ એક આ કક્યાનો ડેમો લઈએ એક પાણી પીવડાવવાનો ડેમો લઈએ એટલે તમારે પોતાના અંદર ખ્યાલ આવે પાણી જવાથી કેવી રીતે તમને ડેમો મળે છે કેવી રીતે તાકાત આવે છે અને એક આ અન્ય જે મેગ્નેટ છે તમારા શરીર પર જો એ ખાલી ફરે જ છે તમે જો આખી રાત મેટ્રેસ પર સુવો પગથી માથા લગીને જે બ્લડ સર્ક્યુલેશન થાય છે ને એની ઇફેક્ટ કેટલી સરસ થાય કે તમે જ્યારે રાત્રે સુવો છો ને તો એકદમ થાકેલા સુઈ જાઓ છો તમે મને ઊંઘી જ જવું પડશે પછી જ્યારે સવાર ઉઠો છો તો એટલા ફ્રેશ ઉઠો છો કારણ કે આ 2 મહિના હું થોડા પછી વાપરું છું ને અમારા ઘરમાં મારા છોકરાઓ બે મારા સસુ સસરા અમે બે બધા જ વાપરીએ છીએ હેલ્થ માટે જો આપણે રૂપિયા ખર્ચી શકીએ તો બેસ્ટ જ છે પણ દવા માટે રૂપિયા ખર્ચે તો દવા તો પછી આપણે સાઈડ ઇફેક્ટ જ છે કરવાનું છે બરાબર અંદર જઈને તો કોઈ ફાયદો કરવાની છે એટલે અહીં જે સિંગલ જે પ્રોડક્ટ છે એ આપણે તમારે 9600 આવે છે અને એ 4 વસ્તુ આવે છે એક આ છે એક પીલો છે એક મેટ્રેસ છે અને એક આ પટ્ટો છે અને કંપની એવું કહે છે કે તમે ડબલ લો છો તો તમને 15900 3500 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી નાખે છે બરાબર છે એક આપણે ડેમો જોઈ લઈએ બે કોને કરો છો ડેમો કરો એટલે શરીરમાં એનર્જી ઇન્સ્ટન્ટ કેવી રીતે આવે છે શરીરનો સંપર્ક પણ તૂટી ગયો છે નોર્મલ સ્લીપર પહેરીએ છીએ બરાબર છે એટલે ધરતીનો સંપર્ક નહીં તો ધરતીના મેઇન ગુણ રાઈટ ધરતીમાં તમે ધારો કે પ્રાણાયામ કરો છો યોગના ટોપિક પર લઈ જવું તમને તો પ્રાણાયામમાં જો તમે ધરતીમાં આમ પગ ખુલ્લા રાખીને પ્રાણાયામ કરશો ને તો ધરતી તમારી એનર્જી નીચે ખેંચી લેશે યોગ અને આ જમવાનું આસન બની ગયું કે જમવાની પણ જે એનર્જી છે ને આપણને ફૂડની એનર્જી એ બી જમીન ખેંચી લે છે અને બીજી વસ્તુ એક પાણી પાણી પણ પાણીનો જ ગુણ એવો છે જેમાં ઢળશે એવું ઢળી જશે અને જેવું બનાવશે એવું બની જશે પણ એ એબ્ઝોર્બ કરી લે છે આપણી એનર્જી હવે ધારો કે તમે હેપી એનર્જી ક્રિએટ કરી તો આપણે આ જે પાણી પડ્યું છે ને એ તો એના જો તમે એને લેબોરેટરીમાં ચેક કરાવો ને તો એ સ્માઈલી આનંદી હેપીવાળું હશે કેમ કે તમે બધા અહીં હસતા હતા કંઈક સારું કરતા હવે આ જ જગ્યાએ આપણે કોઈની ખોદણી કરીએ છીએ માલ તો આ પાણી એવું ખોદણીવાળું નહીં હશે અને એ પાણી જે પીશે એનામાં એ આવશે એટલે કહે ને અન્ન કેવું મન તો એવું પાણી પણ એવું છે એટલે એવું કહેવાય છે કે જો તમને કોઈ દિવસ ઊંઘ ના આવતી હોય આ બે ટિપ્સ મારા તરફથી આમ આપી દઉં છું ઘરમાં તમને એમ લાગતું હોય
तो तुम्हारा बेडरूम में कोई जगह कांच नो ट्रांसफॉर्म ग्लास कोई डिजाइन ना हो जो में मीठू नाखी तब एक खूणा मूको अथवा तो पानी भरेलो इन्हें रात्र सूता पहला एक कोई खूणा बेडरूम में मूकी दो तुम्हारा विचारों जे भी वमण हे ने बधुँ अंदर लई जैसे पानी में एब्सॉर्ब